હેલો એવરીવાન સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર કે જ્યાં તમને મળશે દરરોજ આવનારી નવી નવી સરકારી નોકરીઓ પ્રાઇવેટ નોકરીઓ અને કરાર આધારિત ભરતીઓને લગતી અપડેટ એ પણ બિલકુલ ફ્રીમાં વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું જો તમારા મોબાઈલમાં ટેલિગ્રામની એપ્લિકેશન છે અને તમે રેગ્યુલર યુઝર છો તો જરૂરથી સર્ચવાળા વિભાગમાં ગુજરાત ગવર્મેન્ટ જોબ લખીને સર્ચ કરશો તો તમને આપણી ટેલિગ્રામ ચેનલ સૌથી ઉપર એટલે કે ટોપમાં નજરે આવશે આપણી આ ટેલિગ્રામ ચેનલની અંદર હાલમાં એકવીસ હજાર સો કરતા પણ વધારે મેમ્બર્સ એક્ટિવ છે એટલે કે અત્યાર સુધી જોડાયેલા છે તમે પણ દોસ્તો આજે જોઈન કરી શકો છો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી શકો છો દોસ્તો આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાત રાજ્યની અંદર કરાર આધારિત કાયદા અધિકારીની જે ભરતી આવી છે જે નિમણૂક આવી છે તેના વિશે મહેસૂલ વિભાગ ગુજરાત સરકારના છ માર્ચ બે હજાર બાર તથા સાત મે બે હજાર બારના ઠરાવ પ્રમાણે કલેક્ટર કચેરી ગાંધીનગર ખાતે અગિયાર માસની મુદ્દત માટે કરાર આધારિત કાયદા અધિકારીની ભરતી કરવાની થાય છે ફક્ત ને ફક્ત એક જગ્યા માટે આ અંગે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવી છે તો લાયકાતના ધોરણો શું રહેશે પગાર ધોરણ શું રહેશે જરૂરી શરતો શું હશે એ સમજી લઈએ તો અરજદારની ઉંમર પચાસ વર્ષથી વધારે હોવી જોઈએ નહીં શૈક્ષણિક લાયકાતમાં કાયદા એટલે કે સ્પેશિયલની ડિગ્રી અથવા રાજ્ય સરકાર સીના કાયદા દ્વારા સ્થાપેલ યુનિવર્સિટી દ્વારા એચ એસ સી બાદ કાયદાનો પાંચ વર્ષનો અભ્યાસક્રમ પાસ કરેલો હોવાનું ડિગ્રી અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી સિક્સની કલમ નંબર ત્રણ દ્વારા મેળવેલ કાયદાની ડિગ્રી હોવી જોઈએ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ નાઇન્ટીન સિક્સટી સેવનમાં જણાવ્યા મુજબ કોમ્પ્યુટર ઉપયોગનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ અનુભવની વાત કરીશું તો હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટમાં એડવોકેટ અથવા તો એટર્ની અથવા તો સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા હાઈકોર્ટમાં એડવોકેટ અથવા તો એટર્ની અથવા તો સરકારી વકીલ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા સરકાર હસ્તકના બોર્ડ નિગમ અથવા કંપની કાયદા હેઠળ સ્થપાયેલ કંપનીમાં કાયદાકીય બાબતોના પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ અનુભવ ધરાવતા પ્રમાણપત્ર ઉમેદવાર શ્રીએ જ્યાં પ્રેક્ટિસ કરેલ હોય તે રજિસ્ટ્રાર જનરલ શ્રી હાઈકોર્ટ હાઈકોર્ટના તાબા હેઠળની કોર્ટના પ્રિન્સિપાલ જ્યુડિશિયલ ઓફિસર શ્રી સંબંધિત જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જે શ્રી અથવા તો સંબંધિત સિટી સિવિલ કોર્ટના પ્રિન્સિપાલ જજશ્રી દ્વારા સ્થાપિત અથવા તો પ્રમાણિત કરેલું હોવું જોઈએ ઉમેદવાર શ્રી ગુજરાતીમાં બોલી વાંચીને લખી શકતા હોવા જોઈએ અને પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ પગારની વાત કરીશું તો ચાલીસ રૂપિયા ફિક્સ સેલેરી મળશે આ સિવાય અન્ય બોલીઓ શરતો અને બજાવવાની ફરજો અને જવાબદારીની વિગતો આ કચેરીના નોટિસ બોર્ડ અથવા તો કચેરીની મહેકમ શાખાની કચેરી સમય દરમિયાન રૂબરૂ સંપર્ક કરશો તો તો પણ તમને આવી વિડીયા આવી જશે દોસ્તો અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ ઓક્ટોબર રહેશે પાંચ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ કચેરી સમય દરમિયાન રજિસ્ટર એડી કુરિયર અને કુરિયર અથવા તો રજિસ્ટર ઈડીથી કલેક્ટર ગાંધીનગર કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન સેક્ટર નંબર અગિયાર ગાંધીનગર ખાતે તમે મોકલી શકશો તો આશા રાખું છું દોસ્તો અહીંયા સુધીની માહિતી ગમી હશે વિશેષમાં અરજીપત્રક તથા કવરમાં મથાળી કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટેનું ઉમેદવારી પત્ર તેમ મોટા અક્ષરે તમારે લખવાનું છે જાહેરાતમાં આપેલ મુદ્દત સુધીમાં રજૂ કરેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કરી અધૂરી વિગતોવાળી અરજીઓ તેમજ જરૂરી લાયકાત વગરની અરજીઓ તથા આધાર પુરાવા વગરની અરજીઓ દફતરી કરવામાં આવશે આ અંગે કોઈપણ વાધા કે તકરાર કરી ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવા જાણ કરવામાં આવે છે ઉમેદવાર બાબતે જ્યારે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જાણ કરવામાં આવે ત્યારે તેઓ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે આશા રાખું છું તમને સૌને દોસ્તો આ માહિતી ખૂબ ગમી હશે વિડીયો ગમી હોય તો જરૂરથી એકવાર લાઇક કરી આપજો ફરીથી મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર